ચલેવાને બદલે રદ કરવાનો આદેશ થતા ઉમેદવારો માટે છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી પહેલા મળશે પગાર. ઓક્ટોબરના અંતિમ દિવસોમાં દિવાળી હોવાને કારણે પહેલા પગાર અપાશે. નીતિન પટેલે રજૂઆત કરતા નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવને યોગ્ય વ્યવસ્થા કરવાનું કહ્યું. વર્ગચાના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત. રાજ્યના 31,500 કર્મચારીઓને 3500 રૂપિયાનો બોનસ અપાશે. રાજ્ય સરકાર નાણાકીય ઉપલબ્ધતાને આધારે નિર્ણય લેશે. 1500 કરોડનો બોજ રાજ્ય સરકારની તિજોરી પર પડશે. રાજ્યમાં 3 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી. રાજપીપળા, નવસારી અને પોરબંદરમાં નવી મેડિકલ કોલેજ સ્થાપવામાં આવશે. મેડિકલ કોલેજની સીટમાં પણ વધારો કરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના 2 દિવસના પ્રવાસે. શનિવારે બપોરે રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. રાજ્યપાલ સહિત મંત્રીમંડળના સભ્યો સ્વાગત કરશે. 13 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ પીએમ મોદીના માતા હીરાબાને મળશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા. રાહુલ ગાંધીએ ગુનો ન કર્યો હોવાનું જણાવ્યું. કોર્ટે રાહુલ ગાંધીને એક કેસમાં જામીન આપ્યા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જામીનદાર બન્યા. રાહુલ ગાંધી એડીસી બેંક કેસમાં કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ મેળવવા કોર્ટમાં અરજી કરી. આ અરજી પર 7 ડિસેમ્બર સુનાવણી હાથ ધરાશે. કોર્ટમાં ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા બાદ અમદાવાદની લકી ટી હોસ્ટોલની ચા પીવા ગયા. હોટેલ અગાસેમાં ભોજન લીધું. રાહુલ ગાંધી સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા. રાહુલ ગાંધી પર થયેલા માનહાની કેસ મામલે શક્તિસિંહ ગોયલનું નિવેદન. કોઈપણ સરકારે ટીકા ટિપ્પણી સહન કરવાની તૈયારી રાખવી જોઈએ. યુપીએ સરકાર હતી ત્યારે કોંગ્રેસે ક્યારે આવા કેસ નથી કર્યા. નારાજગી વચ્ચે બદરુદ્દીન શેખે રાહુલ ગાંધીને એરપોર્ટથી રિસીવ કર્યા. બદરુદ્દીન શેખે કહ્યું, મેં જવાબદારીમાંથી રાજીનામું આપ્યું છે. પક્ષથી નહીં, સાચો અવાજ ઉઠાવ્યો. તેની સામે કેસ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી પર થયેલા માનહાની કેસ મામલે પરેશ ધાનાણીએ નિવેદન. લોકતંત્રમાં દરેકને બોલવાનો અધિકાર. રાહુલ ગાંધી પર જે કેસ થયો છે તે ખોટો છે. પાર્ટી રાહુલ ગાંધી સાથે. ગુજરાત કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત. જયરાજસિંહ પરમાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ નારાજ થયા. મનહર પટેલે એનએક્સીમાં પ્રવેશ ન મળતા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી. મનહર પટેલને રાહુલ ગાંધી સાથે કરવી હતી મુલાકાત. નર્મદામાં 28 ઓક્ટોબરે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ખુલ્લું. દિવાળીની રજાઓને કારણે આ વખતે સોમવારે રખાશે ખુલ્લું, જ્યારે વ્યવસ્થાના ભાગરૂપે 31 ઓક્ટોબરે બંધ રહેશે. નર્મદામાં રાષ્ટ્રીય ઉર્જા કોંગ્રેસનો પ્રારંભ. કેવડિયા ટેન્ટ સિટી 2માં કોન્ફરન્સનું આયોજન. દેશભરમાં તમામ રાજ્યોના કેન્દ્રશાસિત પ્રદેશના ઉર્જામંત્રી હાજર. સાથે જ ઉર્જા સચિવો, વીજ વિતરણ કંપનીના ચેરમેન પણ હાજર. કેવડિયા ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. કેન્દ્રીય ઉર્જામંત્રી આર કે સિંહે કહ્યું, વિશ્વમાં સૌથી ઝડપી રીતે કેન્દ્ર સરકારે લોકોના ઘરે વીજળી પહોંચાડવાનું કામ કર્યું. વીજળી માટે સ્માર્ટ પ્રીપેડ કાર્ડ 3 વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ કરાશે. રાજ્યભરની કેમિકલ ઇન્ડસ્ટ્રી ખાતે યોજાઈ રહી છે મોકડ્રીલ. વડોદરા જીએસએફસી ખાતે ભૂકંપમાં એમોનિયા ગેસ રિસર્વ કરવાનું મોકડ્રીલ કરવામાં આવ્યું. મોકડ્રીલમાં ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ, સીઆઈએસએફ, એનડીઆરએફ અને પોલીસની ટીમો લીધો ભાગ. દ્વારકાના કલ્યાણપુરમાં રાવલ નગરપાલિકામાં કોંગ્રેસનું પતન. નગરપાલિકાના બિનહરીફ વરણી થઈ. મોતીબેન પરમાર પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે કાળાભાઈ ગામીની વરણી. પ્રભુભા માણેકે પ્રમુખ અને ઉપપ્રમુખને આવકાર્યા. જામનગરના વાડીનાર પાસે ગેસની પાઇપલાઇનમાં લીકેજ. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ સહિત તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું. આખરે મોકડ્રીલ જાહેર કરાતા લોકોમાં હાશકારો. આપતાના સમય જાનહાનિને નુકસાન રોકવા યોજાઈ મેગા મોકડ્રીલ. સુરતમાં વાનગીઓમાંથી જંતુ નીકળ્યા બાદ તંત્ર હરકતમાં. ચંડી પડવાને લઈ આરોગ્ય વિભાગના દરોડા. આરોગ્ય અધિકારીઓએ વિવિધ ગારીના સેમ્પલ લીધા. ગારીના સેમ્પલ સુરત મનપા લેબમાં મોકલાશે. જામનગરમાં ડેન્ગ્યુના કારણે અસલફા સોસાયટીમાં 24 વર્ષીય મહિલાનું મોત. ડેન્ગ્યુથી 3 દિવસમાં 3 વ્યક્તિના મોત નીપજ્યા. ચાલુ સિઝનમાં ડેન્ગ્યુથી મૃત્યુઆંક 10 પર પહોંચ્યો. રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડોક્ટર હેમાંગ વસાવડાએ પત્રકાર પરિષદ કરી, જેમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનામાં કરોડોનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ કર્યા. તાલીમ વગર નોકરી રાખ્યા હોવાના પુરાવા રજૂ કર્યા હોવાનો દાવો.
પાટનગર ગાંધીનગરમાં રોડ રસ્તાનું કામ ચાલુ. મેયરના એક પત્રથી તંત્ર હરકતમાં. મેયરે માર્ગ મકાન વિભાગને લખ્યો હતો પત્ર. મેયરના નિવાસસ્થાનની બાજુમાં જ પડેલા ખાડા પુરાવવાનું કામ કરાયું ચાલુ. અમદાવાદમાં એમટીએસ બસને ટિકિટના રૂપિયા લઈ ટિકિટ ના આપી હોવાનું કૌભાંડ આવ્યું બહાર. બસમાં ટિકિટ વગરના 40 મુસાફરો કરી રહ્યા હતા મુસાફરી. એમટીએસની ચેકર ટીમે વહેલી સવારે બસનું ચેકિંગ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. એમટીએસ બસના કૌભાંડમાં ઝડપાયેલો કંડક્ટર અરહમ ટ્રાન્સપોર્ટનો કર્મચારી. કૌભાંડી કંડક્ટરને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો. સમગ્ર કાર્યવાહી પછી બસને સારંગપુર ડેપોમાં લઈ જવાઈ. પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત. તમિલનાડુના મહાબલીપુરમમાં બંને વચ્ચે મુલાકાત થઈ. શી જિનપિંગને પીએમ મોદીએ ચેન્નઈની ઐતિહાસિક સ્થળો બતાવ્યા. પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગે અર્જુન તપસ્યા સ્થળની મુલાકાત કરી. પ્રધાનમંત્રી મોદી તમિલનાડુના પરંપરાગત પોશાક વેસ્ટીમાં જોવા મળ્યા. પીએમએ જિનપિંગને પંચરથ, કૃષ્ણનું માખણ લાડુ સ્થળની મુલાકાત પણ કરાવી. પ્રધાનમંત્રી મોદી અને જિનપિંગના સ્વાગત માટે શાકભાજીનો ઉપયોગ કરાયો. મુખ્ય દરવાજા પર વિવિધ શાકભાજીથી સજાવટ કરાયો. રંગબેરંગી શાકભાજી આકર્ષણનું કેન્દ્ર બન્યા. ફ્રાન્સ પ્રવાસેથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ. પહેલું રાફેલ લેવા માટે ફ્રાન્સ ગયા હતા રાજનાથસિંહ. રાફેલની પૂજા પર ઉઠેલા સવાલ પર રાજનાથસિંહે આપ્યો જવાબ. કહ્યું પૂજા પદ્ધતિ પર સવાલ ઉઠાવવો સારી વાત નથી. જીએસપીસી અને સીએનજીના સંયુક્ત ઉપક્રમે પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા હાજર. સીએમ રૂપાણીએ કહ્યું 2020 સુધીમાં 200થી વધુ સીએનજી પંપનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાર્દિક પટેલે પેટા ચૂંટણીમાં પ્રચાર મુદ્દે આપ્યું નિવેદન. પાર્ટી લાઇનમાં રહીને પાર્ટી કહેશે તેમ કરીશું. સાથે જ કહ્યું અમે સરકારની વિચારશૈલીના વિરોધમાં છીએ. મહારાષ્ટ્ર ચૂંટણી માટે રાજનૈતિક પાર્ટીઓ લગાવી રહી છે પોતાની તાકાત. જેને લઈ અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની કેટલીક રેલીઓનું આયોજન. રાહુલ ગાંધીની લાતુરમાં જનસભાનું આયોજન. લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ. જેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત. કચ્છમાંથી ચોમાસાએ લીધી વિદાય. થોડા દિવસોમાં ગુજરાતમાંથી લેશે વિદાય. એકથી બે જગ્યા પર સામાન્ય વરસાદી ઝપટા પડવાની શક્યતા. 15 નવેમ્બર બાદ ઠંડીની સીઝનની શરૂઆત થશે. સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો. માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદની સાથે કરા પણ પડ્યા. હથુડા, કીમ, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં કરા પડ્યા. કામરેજમાં પણ ધોધમાર વરસાદ. અમરેલીના ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. કતારપરા ગામમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદ પડતા ખેડૂતોનો પાક પલળી ગયો. અમરેલીના રાજુલા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવનને કારણે વીજપોલ પડી ગયા. રાજુલા વીજપડી સ્ટેટ હાઇવે પર 5થી વધુ વૃક્ષો ધરાશાયી થયા. ગીર સોમનાથના વેરાવળ પંથકમાં વરસ્યો વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. ભેટાડી, માથા સૂર્યા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. વરસાદ પડતા ધરતીપુત્રો ચિંતિત. ગીર સોમનાથના આસો મહિનામાં અષાઢી માહોલ. ગીર ગઢડા, ફાટસર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. ઉનામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વરસાદી માહોલના કારણે ધરતીપુત્રોની ચિંતાજનક સ્થિતિ. ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસ્યો. રાવલ, મચુંદ્રી, શાહી સહિતની નદીઓમાં ઘોડાપૂર. વરસાદ પડતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી. અરવલ્લીના શામળાજીના નાગદરા કુંડ તરફનો કોઝવે તૂટ્યો. મેશ્વોના ઓવરફ્લે થવાને કારણે 30 લાખના ખર્ચે બનેલો કોઝવે તૂટ્યો. કોઝવે તૂટવાતા મંદિરથી નાગદરા તરફ જવાનો રસ્તો બંધ. અમદાવાદમાં ડોમિનોઝ પિઝામાં જીવડું નીકળ્યું. સત્તાધાર વિસ્તારમાં આવેલા ડોમિનોઝના પિઝામાંથી જીવડું નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો. કોર્પોરેશનની ટીમે ડોમિનોઝની બ્રાન્ચ સીલ કરી. પાટણના રાધનપુરમાં એનસીપી ઉમેદવારના પ્રચાર માટે આવેલા રેશમા પટેલના જમવામાં જીવડું આવ્યું. રેશમા પટેલે જાણીતી હોટેલમાં જમવા બેસ્યા ત્યારે મંગાવેલા જમવામાં જીવડું નીકળ્યું. રેશમા પટેલે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી આરોગ્ય વિભાગને તપાસની અપીલ કરી. વડોદરાની સાવલીની બાબા રામદેવ હોટેલની વાનગીમાંથી વંદો નીકળ્યો. ગ્રાહકે દાલબાટી સાથે વંદો ખાઈ લેતા બીમાર ગ્રાહકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો.
સુરતમાં આઈસ્ક્રીમમાંથી કીડો નીકળ્યો. ડીમાર્ટની બહાર વેચાતી આઈસ્ક્રીમના કોનમાંથી કીડો નીકળ્યો હોવાનો વીડિયો વાયરલ. ઘટના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ડીમાર્ટની હોવાની આશંકા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ હેલિકોપ્ટરમાં અકસ્માતનો ભોગ બનતા બચ્યા. ફડણવીસ જે હેલિકોપ્ટરમાં બેસ્યા તે હેલિકોપ્ટર લેન્ડ થતા સમય માટી ભીની હોવાને કારણે પાયલટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી થઈ. મોરોનીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું કરાયું સ્વાગત. તેમના આગમન સમયે કોમોરોસના રાષ્ટ્રપતિ અને અઝાલી અસ્માનીએ શુભેચ્છા પાઠવી. કર્ણાટકના બેલ્લારીમાં ભયજનક દ્રશ્યો સામે આવ્યા. અટલ બિહારી વાજપેયી પાર્કમાં સિંહે સફારી દરમિયાન ટુરિસ્ટ બસનો પીછો કર્યો. ઘટના બાદ તરત જ બાઘની સફારી રદ કરાઈ. પ્રવાસીઓએ સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ કરી. મહારાષ્ટ્રના પંઢરપુરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જનસભાને સંબોધિત કરી. ફડણવીસે કોંગ્રેસ એનસીપીના ઘોષણાપત્રની મજાક ઉડાવતા કહ્યું કોંગ્રેસ એનસીપી સત્તામાં નથી આવવાના, જે વાત તેઓ સારી રીતે જાણે છે. અમદાવાદના નવરંગપુરામાંથી ગુમ થયેલ શિવમ અને વૃષ્ટિને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પરત લઈ આવી. એક અઠવાડિયાની શોધખોળ બાદ બંને હિમાચલ પ્રદેશના કુલુમાં આવેલા કસોલમાંથી મળી આવ્યા. ચંદીગઢથી બંનેને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું શિવમ અને વૃષ્ટિ બંને સાથે રહેવા માંગતા હતા, જેથી તેમણે ઇન્ટરનેટ પર જગ્યાઓ શોધી હિમાચલ પ્રદેશના કુલુમાં રહેવાનું પસંદ કર્યું. બંને લોકો પેઇન્ટિંગ કરી શકતા હોવાથી નાની મોટી પેઇન્ટિંગ કરી રૂપિયા મેળવ્યા હતા. સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સચિવાલયમાં જોવા મળ્યા. ગૌરવ દહિયા પોતાના સામે રાજ્ય સરકારની કાર્યવાહી સંદર્ભે મુખ્ય સચિવ જેએનસી સાથે મુલાકાતના પ્રયત્ન કર્યા હતા. ગૌરવ દહિયા સ્વર્ણિમ સંકુલ એકમાં આંટા મારતા જોવા મળ્યા. બોટાદના બોડી ગામમાં 18 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી. યુવાનનો મૃતદેહ પાળિયાદ અને સાયલા વચ્ચે મળી આવ્યો. માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસની એક હોટલમાં પોલીસે રેડ પાડી. પોલીસે એક રૂપજીવની સાથે દલાલ અને એક ગ્રાહકની ધરપકડ કરી. સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી. વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પરિસરમાં પોલીસકર્મી સાથે મારપીટ કરાઈ. કુંડી ગામે હોટલ ચલાવવા મામલે બે જૂથ વચ્ચે તકરાર. એક જૂથના લોકોએ પોલીસ સાથે તકરાર કરી મારપીટ કરી. પોલીસ સાથે મારપીટ કરનારા સામે ગુનો નોંધાયો. સુરતના બારડોલીમાં પીજીઆર કોમર્સ કોલેજમાં જીએસની ચૂંટણીનું પરિણામ જાહેર થયું. વિજેતા ઉમેદવાર અંકિત ચૌધરીના સમર્થનમાં યુવાને જાહેરમાં ફાયરિંગ કર્યું. ફાયરિંગની ઘટના બાદ વિદ્યાર્થીઓ ભયભીત થયા. અમરેલીના લાઠીના મેથડી ગામે પાટિયા પાસે શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો. દામનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. દાહોદ શહેર સ્થિત યાદોચાલમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું. કચરાપેટી પાસેથી નવજાત શિશુ મળી આવતા સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી. સુપરફાસ્ટ 100માં રોકાઈ નાનકડા બનાવ માટે આપ જોતા રહો ઝી 24 કલાક. कुछ पाने की हो आस आस कोई अरमा हो जो खास खास आशाएं. વાત કરીશું જીતુભાઈ વખારે સાથે, જીતેન્દ્ર વખારે સાથે, જે છેલ્લા કેટલાય વર્ષોથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં છે. તુફાનો કો છીનકે મનસે લો કો છીનરે અમને કોમ્પિટિશન પણ ખાસી નરી. વખતો વખત સંઘર્ષ ને માર્કેટિંગ કોમ્પિટિશન ને બધું નડતું ગયું. એમિશન ટ્રેડિંગ સિસ્ટમ જે ચાલુ કરેલી છે એ આખી દુનિયામાં પહેલી વખત તમે આ સુરત થી સ્ટાર્ટ કરે છે. જે પ્રયોગ તમે કર્યો છે એના માટે અમે તમને ખૂબ અભિનંદન આપે. પ્રદૂષણ એ આજે મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. સુરત થી એક સેલ્યુટ ઉદ્યોગ સાહસિકોને શનિવારે બપોરે 1:25. આજ પ્રીતમને પ્રીત મળી જાશે તુજો, રાધાને શ્યામ મળી જાશે. લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? અરેન્જ મેરેજ માં આટલો બધો લો એટલે તો લવ મેરેજ હોતે તો ના હોત. એ પાર્ટી કા યંગેસ્ટ મેમ્બર હે અમારા. ચૂપ રહેજો પણ મેકઅપમાં ના રહેવાય. મેરા તબિયત ઠીક હોય ખા ઓર મેં પાણીપુરી ખાઈ વૈસે ઠીક.
કેજી પાર્ટી ઓન્લી ઓન ઝી 24 કલાક રવિવારે બપોરે 2:25 કલાકે અનેક અનોખા રૂપ ક્યાંક કોક નારી જીવે છે સમાજના તરછોડાયેલા લોકો માટે ક્યાંક દેશ માટે જીવ ન્યોછાવર કરવા તત્પર છે નારી ક્યાંક ગામડાની અભણ મહિલા કરે છે લોકોને આર્થિક પગભર ક્યાંક આદિવાસી વિસ્તારની યુવતી કરે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન જુઓ શક્તિ દર રવિવારે બપોરે 1:25 ઝી 24 કલાક પર વેલકમ બેક સુપરફાસ્ટ 100 માં આગળ વધીએ અને જોઈએ કેટલીક વધુ સંક્ષિપ્ત ખબરો. જૂનાગઢના વંથલીમાં ઘટનામાં ઘડો નવજાત શિશુ પોલીસનું પ્રાણ થતા અજાણી સ્ત્રી સામે ગુનો નોંધાયો. ઘટના લઈ પોલીસે તપાસ હાથ ધરી. મોરબીના લખતીરપુર રોડ પરના સિરામિક ઉદ્યોગકાર સાથે લાઇન બોયની માથાકૂટ. સફાઈ અભિયાન ચલાવી રહેલા ઉદ્યોગકારો લાઇન બોયે કયા અપશબ્દ ઉદ્યોગકારોને ધમકાવતા લાઇન બોય સામે ફરિયાદ. ઓઢવ પોલીસ સ્ટેશનના અશોક ચેલાભાઈ પટની નામના હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા. એસીબીએ છટકું ગોઠવી લાંચે પોલીસને ઝડપી પાડ્યું. બેંક લોનમાં ચેક બાઉન્સ થવાના કેસમાં પકડ વોરંટ માટે બેંકમાં સેટલમેન્ટ કરવા 12,000ની લાંચ માંગી હતી. 5,000માં નક્કી કર્યા બાદ લાંચની રકમ લેવા જતા એસીબીએ ઝડપી પાડ્યા. અમદાવાદ મહાનગરપાલિકા ઉજવશે સ્વચ્છ દિવાળી પખવાડિયું. તારીખ 11-26 નવેમ્બર દરમિયાન કરાશે વ્યાપક સફાઈ. પ્રવેશ દ્વાર જાહેર સ્થળો પર સફાઈ કરાશે. તંત્રના વિવિધ વિભાગોને જવાબદારી સોંપાઈ. સાબરકાંઠામાં હિંમતનગર નગરપાલિકાએ પ્લાસ્ટિક બેગના વેપારીઓની દુકાન પર દરોડા પાડ્યા. 3 દુકાન પર દરોડા પાડી 300 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપ્યો. દરોડા કરી નગરપાલિકાની ટીમે 3,000 નો દંડ વસૂલ્યો. અમદાવાદના નરોડામાં ભૂવો પડ્યો. મિની કાંકરિયા રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી. ડ્રેનેજ લાઇન પરનો ભાગ બેસી જતા બાઇક અંદર પડી. સદનસીબે બાઇક ચાલકને મોટી ઇજા પહોંચી. જૂનાગઢમાં ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન. સાંસદ રાજેશ ચુડાસમા અને ભાજપના કાર્યકરો યાત્રામાં જોડાયા. રાહદારીઓ અને વેપારીઓને ગાંધી પિચારના સ્ટીકર્સ વાળી થેલીઓનું વિતરણ કરાયું. આણંદના સાંસદ મિતેશ પટેલની આગેવાનીમાં બોરીયાવીથી ગાંધી સંકલ્પ યાત્રાની શરૂઆત કરાશે. 22 ઓક્ટોબરથી ગાંધીજીના વિચારો સામાન્ય માણસ સુધી પહોંચે તે માટે કાઢવામાં આવશે યાત્રા. મોરબીના વાંકાનેરમાં મામલતદાર ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ. અધિકારી દારૂ પીતા હોવાનો વીડિયો વાયરલ. પ્રાંત અધિકારીએ બંને મામલતદારને આપી નોટિસ. ગાંધીનગરના સચિવાલયમાં કપિરાજની હેરાનગતિ. સ્વર્ણિમ સંકુલ 1 સામે આવેલા બ્લોક નંબર 5 ગેલેરી પર વાંદરાઓનું ટોળું ઉમટી પડ્યું. સરકારી કર્મચારીઓ પોતાના ડબ્બામાંથી નાસ્તો પણ વાંદરાઓને કરાવ્યો. જૂનાગઢમાં રબારી સમાજ વિરુદ્ધ અપશબ્દો બોલનાર કોર્પોરેટર અબ્બાસ કુરેશીએ રબારી સમાજની માફી માંગી. રબારી સમાજે વિશાળ રેલી યોજી માફી માંગવાની કરી હતી માંગણી. અબ્બાસ કુરેશીએ માફી માંગતા મામલો થાળે પડ્યો. સુરતના પલસાણા જોડવામાં બુટલેગરોના ફાયરિંગમાં નિર્દોષ યુવકનું મોત થયું હતું. મૃતક પરિવારને વળતર અને ન્યાય આપવાની માંગ સાથે હળપત સમાજના આગેવાનો પલસાણા મામલતદાર અને પીઆઈને આવેદનપત્ર આપ્યું. ભાજપના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજ દેસાઈ નગરપાલિકા સત્તાધીશોની ઢીલી કામગીરીથી નારાજ. રોડ પરના ખાડા અને ગટરોની સફાઈ મામલે નગરપાલિકા અધિકારીને લખ્યો પત્ર. તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાનો પત્ર. છોટાઉદેપુરમાં આદિવાસી સમાજનું વિશાળ જન આક્રોશ સંમેલન યોજાયું. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા. રાઠવા કોળી કોલસા જાતિને એસટીમાં ગણવામાં ના આવતા તેના વિરોધમાં બધા ભેગા થયા. ભાજપ કાર્યાલયના પરિસરમાં વિશાળ જનસભા યોજાઈ. છોટાઉદેપુર જિલ્લામાં મુખ્ય પોસ્ટ ઓફિસ પર લોકોએ હોબાળો કર્યો. છેલ્લા 3 દિવસથી નેટવર્ક બંધ રહેવાને કારણે પોસ્ટ ઓફિસની કામગીરી ઠપ થઈ છે. તહેવારો આવી રહ્યા છે ત્યારે કામગીરી બંધ થતા લોકોને હાલાકી. ભાવનગરના મહુવાની પારેખ કોલેજના વિદ્યાર્થી ભાવનગર યુનિવર્સિટી વિરુદ્ધમાં વીડિયો કર્યો વાયરલ. વિદ્યાર્થીને કાઢી મૂકવા બાબતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પારેખ કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું. તાપીમાં વન વિભાગના કર્મચારીઓ સલામત નથી. શ્રાવણીયામાં લાકડા ચોરોએ 3 બાઇકની કરી હોડી. ઉપરાંત જંગલ ખાતાના કર્મચારીને ફોન પર આપી ધમકી. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ચીફ ઓફિસરને લખ્યું પત્ર. ઠેર ઠેર ગટરના પાણી રસ્તા પર નીકળતા લખ્યું પત્ર. અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા પત્ર લખ્યો. રાજકોટમાં રોડ રસ્તા પર ગંદકીને લઈ મહિલાઓનો વિરોધ. શહેરના ત્રિકોણબાગ સર્કલ પાસે કોંગ્રેસની મહિલાઓ કરશે આશ્ચર્યજનક કાર્યક્રમ. માથા પર બાટાપિંડી કરી કાર્યક્રમનું આયોજન. રાજકોટ શહેર કોંગ્રેસે શહેરના ત્રિકોણબાગ ખાતે કર્યું વિરોધ પ્રદર્શન. રોડ રસ્તા ગંદકીને લઈ મહિલાઓનું વિરોધ પ્રદર્શન. વડોદરાના દુમાળમાં 13 ફૂટ લાંબો મગર નીકળ્યો. જીએસટીસીની અને વન વિભાગની ટીમે મગરનું કર્યું રેસ્ક્યુ. દુમાળમાં અત્યાર સુધીમાં 11 મગર પકડાયા છે. જામનગરમાં દરેડ જીઆઈડીસીના બંધ કારખાના પાસે આગ લાગતા તફડાતફડી મચી. આગમાં કાર પડીને ખાખ થઈ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. બનાસકાંઠાના સુઈગામ સીધાડા હાઈવે પર ટ્રકમાં આગ લાગી. ટ્રકનું ફાયર પાટતા ટ્રકની નીચે આગ લાગી. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જૂનાગઢમાં કેશોદના અગતરાય ગામની ગ્રામીણ બેંકમાં આગ લાગી. સવારના સમયે આગ લાગી. અફડાતફડીનો માહોલ. બેંકની તમામ ચીજવસ્તુ બળીને ખાક. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ મામલે મોટો ખુલાસો. લાયસન્સ વગર જ કેમિકલની ફેક્ટરી ચાલતી હોવાનું સામે આવ્યું. કંપનીના બેદરકાર સંચાલકો પર કાર્યવાહી થાય તેવી શક્યતા. અમદાવાદના કાંકરિયાના ઉજાણી ગ્રુપ પાસે એમસીના ડમ્પરે મહિલા પ્રોફેસરને લીધી અડફેટે. કે શાસ્ત્રી કોલેજના પ્રોફેસર આરતી ઝવેરીનું ઘટનાસ્થળે જ મોત. મહેસાણા બાયપાસ રોડ પર ડીઝલ ભરેલું ટેન્કરે પલટી ખાધી. રાધનપુર બાયપાસથી ઊંઝા તરફ જતા રોડ પર ટેન્કર ચાલકે કાબુ ગુમાવ્યો. લોકોએ જીવના જોખમે ડીઝલની લૂંટ ચલાવી. ગીર સોમનાથના વેરાવળ કોડીનોડ રોડ પર પ્રાચી પાસે ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત. ટ્રક ચાલકે અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત. મોરબીમાં વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે એસટીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ડ્રાઈવર સહિત 10 લોકોને ઇજા. એક ડ્રાઈવરને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયો. પાટણના હારીજ અને રાધનપુર રોડ પર સર્જાયો અકસ્માત. લાકડા ભરેલી આઈસરની પાછળ મિની આઈસર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. મિની આઈસર ચાલકનું ઘટનાસ્થળે મોત. શુક્રવારે વધારા સાથે ભારતીય બજાર બંધ. સેન્સેક્સ 246 પોઈન્ટના વધારા સાથે 38,127 પોઈન્ટે બંધ થયું. જ્યારે નિફ્ટી 66 પોઈન્ટના વધારા સાથે 11,301 પોઈન્ટે બંધ. કેપ્ટન્સની એલિટ ક્લબમાં કોહલીનો સમાવેશ. 50 ટેસ્ટમાં કેપ્ટનશીપ કરનાર બીજો ભારતીય બન્યો. કોહલી પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ 60 મેચમાં કેપ્ટનશીપ કરી હતી. ભારતીય ક્રિકેટર મનીષ પાંડે સાઉથની અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે કરશે લગ્ન. આગામી ડિસેમ્બરમાં અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે. બ્રાઝિલના સાઉ પાઉલોમાં એક ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં સુપર હીરોએ કરી હોસ્પિટલની સફાઈ. સફાઈ કર્મચારીઓ બાળકો થોડાક સમય પોતાની પીડા ભૂલી જાય તે માટે સુપર હીરોના કપડાં પહેરી સાફ સફાઈ કરી. ચીનના બીજિંગમાં બનેલો વિશ્વનો સૌથી મોટો ડબલ ડેકર સસ્પેન્શન બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો. આ બ્રિજ યાંગજે નદી પર બન્યો છે, જેની લંબાઈ 1.7 કિલોમીટર. સીરિયામાંથી અમેરિકી સૈન્ય હટાવવાના નિર્ણય બાદ તુર્કીએ કુર્દ લડવૈયાઓના 181 ઠેકાણા પર બોમ્બ વરસાવ્યા. હુમલા બાદ સીરિયન આર્મીએ તુર્કી સરહદે પેટ્રોલિંગ વધારી. ચીનમાં મોટો બ્રિજ અચાનક ધરાશાય. બ્રિજ ધરાશાય થવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. બ્રિજ ધરાશાય થવાને અનેક વાહનો દબાયા. દબાયેલા વાહનોની બચાવવાની કામગીરી હાથ ધરાઈ. અમિતાભ બચ્ચનનો આજે 77મો દિવસ જન્મદિવસ. 11 ઓક્ટોબર 1942 તેમનો જન્મ થયો હતો. તેમણે શોલે, બાગબાન, પા જેવી ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મ વોરની કમાણી 225 કરોડને પાર. 8 દિવસમાં વોરની કમાણી 225 કરોડને પાર પહોંચી. વોરની 300 કરોડ ક્લબમાં સામેલ થવા પર સૌની નજર. નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ હેલારોનું ટ્રેલર થયું રિલીઝ. હેલારોના ટ્રેલરને યુટ્યુબ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હેલારો 8 નવેમ્બરે થશે રિલીઝ. સુપરફાસ્ટ 100માં અલબસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક.